સુરત શહેરના પાંડેસરા ખાતે રહેતા ત્રણ યુવાનો પલસાણા ખાતે તેમના સંબંધીને ત્યાં આવ્યા હતા અને જ્યાંથી પરત ફરતી વેળાએ તેઓ બલેશ્વર ગામની સીમામાં હાઈવે ઉપર ઊભા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલ એક ટ્રકના ચાલકે આ ત્રણેય યુવાનોને અડફેટ લેતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક યુવાનને શારીરિક ઈજા પહોંચી હતી અકસ્માત બાદ ટ્રકનો ચાલક ત્યાં ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો મળતી માહિતી અનુસાર સુરત શહેરના પાંડેસરા ખાતે હરિયમ નગરમાં રહેતા અજીતભાઈ અજયભાઈ પાસવાન તેમજ અમરજીત ખરડેસન પાસવાન અને નીરવ સહદેવ રામ તેઓ પલસાણા ખાતે રહેતા તેમના સંબંધીઓને ત્યાં આવ્યા હતા અને આ ત્રણેય યુવાનો પરત ઘરે નીકળ્યા હતા તે સમયે આ યુવાનો બલેશ્વર ગામની સીમામાં ફોરેસ્ટ ઓફિસની સામે મુંબઈ થી અમદાવાદ તરફ જતા હાઈવે પર ઊભા હતા તે સમયે એક ટ્રક નંબર એચ ફોર્ટી ટુ એફ ચૌદ ચૌદ ના ચાલકે ટ્રક પૂર હાંકી આવી આ ત્રણેય યુવાનોને અડફેટ લીધા હતા સર્જાયેલા અકસ્માતમાં અજીત પાસવાન ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અમરજીતને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું પણ અવસાન નિપજ્યું હતું જ્યારે નીરવ રામને શરીરને સામાન્ય ઈજા પહોંચી હતી પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યું હતું કે ટ્રકનો ચાલક ઉમેશ ગોપીનાથ રાઠોડ અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે